पानी नहीं नाखी बोला बिना गा भाव पानी पीसा मैंने सुबह चढ़े पानी पी नमस्कार जय श्री कृष्ण। तमारी साथे मारे एक अनुभव शेयर करवो छे। काले अमे लोको जारे अहींयाथी निकळ्या त्यारे मे 4-5 लोकोने एक गामनी विजिट करवा मोकल्या एक दंपतीनी घरे। अने ए दंपतीनुं घर जोता एवुं लाग्युं के भाई घर बनावा माटे जरूरियात नथी के घर आपणे मने बनावुं जोईए। त्यांथी निकळता निकळता मने एक मारा व्हाट्सएपमां फोटो आवे छे। फोटो एक दादानो हतो अने જોગાનું જોગ એવું બન્યું કે ગામ હતું દેડાણ અને મેં ત્યાં એક માણસને મોકલ્યો ત્યાં દાદાની પરિસ્થિતિ જોવા માટે। દાદા ત્યાં જાય છે અને એ પર્સન મને આવીને એવું કહે છે કે ભાઈ દાદા બધાને મારે છે કોઈ પણ માણસ સવાલ કરે તો। તો મેં કીધું હવે આપણે એ દાદા મારતા હોય તો આપણે એનું ઘર કેવી રીતના બનાવીએ, આપણે એક કામ કરીએ નીકળી જઈએ। નીકળતા નીકળતા મને વિચાર આવ્યો કે ભાઈ આપણે જઈએ તો ખરા, હું છે દાદા મારશે ને બીજું તો કાંઈ નહીં કરે ને। પણ ત્યાં જઈને મિત્રો તમે વિશ્વાસ નહીં કરો, દાદા એટલા નિખાલસ હતા, એટલા પ્રેમાળ, બોલવામાં એટલા સજ્જન, અને કહેવાય ને કે એમની પરિસ્થિતિ જાણીને એમની પરિસ્થિતિ જોઈને એટલું દુઃખ લાગ્યું। અને મને કાલે એ પણ થયું કે કાલે હું ન્યાવું ન ગયો હોત તો મને લાઈફટાઈમ અફસોસ રહી જાત। પણ કાલની પરિસ્થિતિ જોતાં અને કાલનો અનુભવ જાણતા મને એવું લાગ્યું કે કોઈ શક્તિ છે, કોઈ એવી તાકાત છે જે આપને આ કામ કરાવે છે। આજે આપણે જે છે દાદાને ત્યાં દાદાની આજે ઘરની શરૂઆત આપણે કરવાના છીએ। કાલે ઓલમોસ્ટ ઘણું ખરું કામ થઈ ગયું, પણ મને પોતાને એવું થયું કે તમારી સાથે હું આ અનુભવ મારો શેર કરું કે કેવી રીતના કોઈ એવા વ્યક્તિ સુધી આપને પહોંચાડી શકે છે। એમનું ઘરનું નિર્માણ 25 વર્ષથી દાદા એકલા રહેતા હોય છે, શ્વાસની બીમારી હોય છે અને એમને તમે મળી જાઓ છો। દાદા માતાજી કરે 100 વર્ષ સુધી જીવે દાદાજી, પણ મેઇન વાત એ છે કે જ્યાં સુધી દાદા જીવે ગણતરી એવી છે કે મોજથી અને સારી રીતે જીવે। તો આજે દાદાના ઘરની શરૂઆત કરીએ છીએ આપણે। અત્યારે મોર્નિંગમાં વાગ્યા છે 11 અને તમે જોઈ શકો છો પ્રોગ્રેસ ફૂલ સ્પીડમાં કામ ચાલુ છે અત્યારે, અને લાગે છે એક દિવસમાં ઘર કમ્પ્લીટ થઈ જશે અને દાદા કાલથી કાં તો પરમ દિવસથી રહેવા પણ આવી જશે। સારી છે ને તબિયત? શ્વાસ પાણી નહી નાખી ઓલા ભીના ગાભ હોય એટલે એટલે આપડે પાણી પેલું હલકું પાણી આવે ને જે ગરમ પાણી આવે ને એનથી તમને આમ આમ ખાલી ગહી દેવું અમે હો ને 3-4 મહિના તમે નાયા નથી ને એટલે ચાર જણા બેલામાં આવી જાઓ, ચાર છોકરા આવી જાવ જે બેલા વ્યવસ્થિત ઉપાડી એકતા હોય આવી જાવ, આપણે એક લાઈન કરીને આ પાડી ઊભી કરી નાખી, હાલો ત્યાંથી લાઈન આવો, આવો લાઈન કરો એટલે એક એક આને ડાયરેક્ટ આપતા જઈએ આપણે, ભાઈ કરો માલ આપી આવો। નાસ્તો બધાનો થઈ ગયો છે અને આફ્ટરનૂન સુધીમાં ઘણું ખરું કામ થઈ ગયું છે। ખુશીની વાત એ છે કે ગામમાંથી શિવાજી ગ્રુપના 15 છોકરાઓ આવ્યા જેમણે ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે। એક્ઝેક્ટ તમે મારી પાછળ જે છોકરાઓ જોઈ રહ્યા છો એ બધા શિવાજી ગ્રુપના છોકરાઓ છે જે ખૂબ મહેનત કરી રહ્યા છે અને ઘર એક્ઝેક્ટલી ઘણું ખરું ઊભું થઈ ગયું છે આપણું। આ આફ્ટરનૂન સુધીમાં ઘણું ખરું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે ટાર્ગેટ એવો છે કે એક દિવસની અંદર ઘર આપણે કમ્પ્લીટ કરવાનું છે। ભાવેશભાઈ આજે ખાસ આવ્યા છે રાજુલાથી અમારો ઉત્સાહ વધારવા માટે, શું કહેશો ભાવેશભાઈ? તમારી જે સેવા મેં કરી છે એ કર્યા પછી મને એટલી સફળતા મળી છે સાહેબ, તેની કોઈ સીમા જ નથી। જેસીબીમાં કોઈ બેસ્ટ ઓપરેટર હોય અને જેનું કામ બેસ્ટ હોય તો એ ભાવેશભાઈ જાની છે। ડુંગરો ઉપર પણ
પોતાનું જેસીબી ચડાવી લે. આપણે રાજુલામાં બનાવ્યું હતું ઘર, એમાં ડુંગર પર જેસીબી ચડાવી નાખ્યું. તો ભાવેશભાઈ આજે ખાસ આવ્યા છે, અને મારા મિત્ર છે, મારા મોટા ભાઈ છે, અને હંમેશા સપોર્ટિવ માણસ એટલે ભાવેશભાઈ. તો અત્યારે પતરાનું કામ ચાલુ થઈ ગયું છે, પતરાનું કામ થઈ ગયું, અને આ જે ગણતરી એવી છે કે એક દિવસની અંદર ઘર અમારું કમ્પ્લીટ થઈ જશે. સવારે 8 વાગે કામ ચાલુ કર્યું હતું, અને તમે અત્યારે જોઈ શકો છો એક્ઝેક્ટ બેકગ્રાઉન્ડમાં આખું ઘર કમ્પ્લીટ છે, ખાલી પતરા ચડાવવાનું કામ બાકી છે. પ્લાસ્ટર આજે ઓલમોસ્ટ થઈ જશે, અને કાલથી પ્લાસ્ટરનું કામ બધું થઈ જશે. તો એક દિવસમાં ગણતરી એવી છે કે એક દિવસમાં અમારું ઘર થઈ જાય, બરાબર છે? આવો ને ટેબલ લઈ જાવ, આવજો ધીમે ધીમે. એમાં ટેબલ લાવો અંદર, ટેબલ ટેબલ બરાબર. અહીંથી એક વાંધો નહીં, આ છેડો હેઠળ રાખો, આવજો છેડો હેઠળ રાખો. આ આઈને લાઈટ રાખો, વાંધો જે વ્યક્તિ સવારથી સેવામાં હોય તમામ લોકોને કહું છું કે હવે આપણું ઓલમોસ્ટ બધું કામ ડન થઈ ગયું છે. હવે ખાલી રેતીનો એક ટ્રક આવ્યો છે પ્લાસ્ટર માટે, તો ફટાફટ આપણે એક લાઈન કરી નાખી. જે લોકો સવારના હોય એને તો ખાસ કહું છું, ને જે લોકો અત્યારે આવ્યા હોય એને હું તને વિનંતી કરું છું કે આપણે કલાક અહીંયા ધ્યાન દેવું એટલે આપણું બધાનું કામ થઈ જાય, બરાબર? એટલે આપણે એક મસ્ત લાઈન કરી નાખી અને ફટાફટ રેતી આપણે હારી લઈએ અંદર, એટલે પ્લાસ્ટરવાળાને કાંઈ પ્રોબ્લેમ ન થાય. એક દિવસની મહેનત તમે જોઈ શકો છો, ટીમ સુપર્બ કામ કરી રહી છે અત્યારે. જેટલા પણ લોકોને તમે જુઓ, એક દિવસની મહેનત છે, અને કડિયાની ટીમ લાગી ગઈ છે સવારની. સુપર્બ કામ થઈ રહ્યું છે અત્યારે. તો એક દિવસમાં ગણતરી એવી હતી કે એક દિવસની અંદર ઘર કમ્પ્લીટ થઈ જશે, તો આ એક દિવસની અંદર ઘર કમ્પ્લીટ કર્યું છે અમે. હજી કામ ફટાફટ ચાલુ છે, રેતી અંદર શિફ્ટ કરીએ છીએ તો કાલના પ્લાસ્ટરની તૈયારી થઈ જાય. દિવસની ભારે જહેમત બાદ પાછળ તમે જે ઘર જોઈ રહ્યા છો, એ પાછળ જેટલા પણ છોકરાઓ છે એની ખાસ મહેનત છે. એક દિવસમાં ઘર કમ્પ્લીટ કર્યું છે અમે. તો તમામ લોકોનો આભારી છું, અને ખાસ કરીને જેટલા પણ તમે આ વિડીયોની અંદર જેટલા છોકરાઓ જુઓ છો, બધા લોકોની બહુ મહેનત છે. તો એક દિવસમાં ઘર કમ્પ્લીટ થઈ ગયું છું. હવે કાલથી પ્લાસ્ટરનું કામ શરૂ થવાનું છે. તો કાલે મળીએ છીએ આપણે નવા દિવસ સાથે. આજ માટે આટલું જ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એક આરે બધા બોલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.